ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય છ પોઈન્ટ બે નો દાખલા નંબર ચૌદ જોઈએ છે એની નાનામાં નાની કઈ કિંમત માટે વિધેય એફએક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એ એક્સ પ્લસ વન એ અંતરાલ વન થી ટુ પર ચુસ્ત રીતે વધે છે જોઈએ છે સરળ છે એક્ઝામ્પલ નંબર ચૌદ અહીં જે વિધેય આપ્યું છે તે પહેલા એફ ઓફ એક્સ બરાબર x સ્ક્વેર વત્તા એક્સ પ્લસ વન એક્સ બિલોંગ્સ ટુ અંતરાલ 1 થી 2 છે ઓકે આનો વિકલન કરીએ ધેરફોર ફોર એફ ડેસ બરાબર ટુ એક્સ પ્લસ અને આપણે પરિણામ નંબર એક આપીએ છીએ હવે એફ એ અંતરાલ એક થી બે માં ચુસ્ત રીતે વધે છે એટલે માટે

અને આપણે વચ્ચે અહીંયા ના બદલે હવે ટુ એક્સ પ્લસ એ મતલબ f'x એક્સ મેળવીએ છે એટલે ટુ એક્સ પ્લસ એ મેળવવા માટે મારે પહેલા બે વડે ગુણવાના અહીંયા એટલે ટુ લેસ દેન ટુ એક્સ લેસ હવે એમાં હું એ ઉમેરીશ પ્લસ એટલે ધેરફોર ફોર ટુ પ્લસ એ લેસ a ટુ એક્સ પ્લસ એ એટલે કે મને શું મળશે આ ટુ પ્લસ એ લેસ દેન ટુ એક્સ પ્લસ એટલે એફ લેસ દેન ફોર પ્લસ એ ઓકે હવે પરિણામ બે પરથી બે પરથી એફડેસ એક્સ કેવો છે શૂન્ય થી મોટો મતલબ ટુ પ્લસ એ કેવો હશે જીરો અથવા ઝીરો કરતા મોટો બરાબર ને તો જ એફડેસ એક્સ ધન થાય ને એફડેશક્સ ધન એફડેસ એક્સ કરતા ઝીરો છે તો એફડેસ એક્સ ધન ક્યારે થશે કે જ્યારે ટુ પ્લસ એ બરાબર ઝીરો હોય અથવા એના કરતાં મોટી સંખ્યા હોય તો એફડેસ એક્સ ધન થાય એટલે ટુ પ્લસ એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો આ પોતે શૂન્ય હશે અથવા શૂન્ય કરતાં કોઈ કોઈ મોટી સંખ્યા હશે તો એફડેસ એક્સ ધન થાય એટલે માટે ચલો એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ ટુ છે મને શોધવાનું શું કયું છે બરાબર જુઓ એની નાનામાં નાની કઈ કિંમત તો એની કિંમત કેવી છે માઇનસ બે અથવા એનાથી મોટી એટલે માટે એની નાનામાં નાની કિંમત એની નાનામાં નાની કિંમત માઇનસ બે છે ઓકે અહીંયા ચુસ્ત રીતે ઘટે છે એવું લખ્યું હોત તો આપણે આ બાજુ ફોર પ્લસ એ એની કિંમત ઝીરો અથવા ઝીરો થી નાની લેતા આપણી પાસે તો ડેસ એક્સ લેસ દેન ઝીરો થાય ને આપણી પાસે

અહીં એક્સ બરાબર એક્સ પ્લસ વન અપોન એક્સ ને એક્સ બિલોંગ્સ ટુ આઈ છે ચલો જરા વળી આઈ છેદ સંવૃત અંતરાલમાં માઇનસ વન થી વન બરાબર ફાઈ છે એનો મતલબ જો આમાં એક્સ હોય તો એક્સ આમાં નથી એટલે ધેર ફોર એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ માઇનસ વનથી વન એટલે મતલબ શું થયો કે એક્સની કિંમત માઇનસ વનથી નાની છે અથવા એક્સની કિંમત વનથી મોટી છે એનો મતલબ એક્સ સ્ક્વેર પોતે

હવે આનો વર્ક કરો તો વન થી મોટો થાય હંમેશા વર્ક કરો એટલે અસમતા બદલાઈ જાય ઋણ અસમતા છે તે અને ધન ધન અસમતા એની એ જ બંને ઉપર વર્ક કર્યો એટલે એક્સ સ્ક્ર ગ્રેટર દેન વન આવશે અહીંયા હવે આપણે એક્સ લેવાનો છે કારણ કે શું બતાવવાનું છે ચુસ્ત વધતું વિધે તો હવે ડેસ એક્સ બરાબર એક્સ નું વિકલન વન અને વન અપોન એક્સ નો માઇનસ વન અપોન એક્સવેર છે ચલો ઇઝ ઇક્વલ ટુ એક્સ એક્સ સ્ક્વેર માઇનસ વન ભાગ્યા જુઓ જરા હવે એક્સક્વેર પોતે વન થી મોટો છે એટલે ધન આવશે અને એક્સક્વેર પાછો વન થી મોટો છે દેખાય છે સ્પષ્ટ આપણને એટલે આ પણ ધન છે ને આ પણ ધન છે એટલે માટે એફ ગ્રેટર દેન 0 કારણ પરિણામ એક બહુ સ્પષ્ટ છે કે ભાઈ એક્સવેર વનમાં મોટું કોણ બાકી શું આવશે મતલબ શું લખી શકાય માટે આજે કહ્યું છે આઈ પર ચુસ્ત વધતું વિધેય છે એટલે એફ એ આઈ પર ચુસ્ત વધતું વિધેય છે ચલો હવે દાખલા નંબર સોળ લઈએ છે સાબિત કરો કે વિધેય એફએ દાખલો છે એક્ઝામ્પલ નંબર સોળ અહીં જે વિધેય આપ્યું છે તે આપણને એફ ઓફ એક્સ બરાબર લોક સાઇન ચલાનું વિકલન કરીએ છીએ દેઆર ફોર એફ ડેસ એક્સ લોગનું વિકલન વન અપોન sin અને સાઇન એક્સનું વિકલન x. એટલે આપણને મળશે અહીંયા x ચલો હવે પહેલું એક એક્સ બિલોંગ્સ ટુ 0 થી π બાય તો આપણને ખબર છે કે પહેલા ચરણમાં તો બધા વિધેય ધન જ છે ને એટલે cot x 0 એનો મતલબ એફડે સેક્સ ગ્રેટર દેન ઝીરો મતલબ એમાં જે કહ્યું છે તે કે ચુસ્ત વધતું વિધેય છે કારણ કે એફડે સેક્સ ઝીરો થયો ને એટલે માટે ઝીરો થી ફાય બાય ટુ માં એફ ચુસ્ત વધતું વિધેય છે ચલો આગળનો બીજો એક્સ બિલોંગ્સ ટુ પાય બાય ટુ થી પાય ઇમ્પ્લાયઝ કયું ચરણ બીજું બીજા ચરણમાં કોટેક્સ ઋણ છે ચરણ બે માં યાદ કરો એનો મતલબ શું થયો કે એફડેસ એક્સ લેસ દેન ઝીરો અને એફડેસ એક્સ લેસ દેન તો માટે તમે લખી શકો કે પાય બાય ટુ થી પાય માં એફ ચુસ્ત ઘટતું વિધેય છે સત્તર ઓકે દરફોરનું વિકલન લોગ માનાંક એક્સ નું વિકલન બનાવ જ છે છોકરાઓ અહિયાં લોગ મોડ કોસે રહ્યો પણ આપણે એનું વિકલન કોસ એક્સ કરવાનું અને કોસ એક્સ નું વિકલન માઈનસ સાઈન એક્સ કરવાનું મતલબ મનાંકને આપણે આવું ગણવાનું કાટ આપડી પાસે આવું છે log માનાંક માં x હવે બે વિકલ્પો એક log x અને વિકલ્પ બીજો log માઈનસ x એટલે માનાંક x એટલે પ્લસ x ને માઈનસ x થાય ચલો log x નું વિકલન તો કે 1 x log માઈનસ x નું વિકલન વન અપોન માઇનસ એક્સ પાછું માઇનસ એક્સનું કરવું પડે એટલે માઇનસ વન એટલે ફરતી પાછું શું થઈ ગયું જવાબ વન અપોન એક્સ થઈ ગયો ને આપણી પાસે એટલે માનાંક હોય કે ના હોય બહુ ચિંતાનો વિષય નથી ચાલો ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટેન એક્સ ચલો આપણને હવે એક પછી એક મુદ્દો કયો છે એ પ્રકારે પહેલો પોઈન્ટ એક્સ બિલોંગ્સ ટુ

ઇક્વલ ટુ જુઓ બરાબર આપણે એને કહ્યું છે કે આર પર વધતું વિધેય છે મતલબ એફડેસ એક્સ હંમેશા ગ્રેટર ધેન જીરો છે એક્સ બિલોંગ્સ ટુ આર વાસ્તવિક સંખ્યા માટે કીધું છે આને આપણે એફડેસ એક્સ ધન થાય એ માટે પ્રયત્ન કરીએ છીએ ચલો ત્રણ સામાન્ય કાઢીએ છીએ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન એટલે બરાબર થ્રી એક્સ માઇનસ નો હોલ સ્ક્વેર જોઈ શકાય છે અહીંયા આમ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર કોઈપણ પણ વાસ્તવિક સંખ્યા તમે લો તો એફડેસ એક્સ કેવો થવાનો ધન અથવા શૂન્ય કારણ કે વન મૂકશો તો ઝીરો થાય ને પાછો અને એ સિવાય કોઈ સંખ્યાનો વર્ગ ધન આવશે એટલે એફડેસ એક્સની કિંમત શૂન્ય અથવા શૂન્ય કરતાં મોટી છે માટે એ કેવું છે વધતું વિધેય છે એટલે માટે આર પર એફ એ આર પર વધતું વિધેય છે એને કહ્યું છે કે આર પર વધતું વિધેય સાબિત કરો એટલે આપણને ખબર પડી જ જાય કે ભાઈ આર પર વધતું વિધેય છે એટલે એફ ડેસ એક્સ જે પણ આવશે એ હંમેશા અનુઋણ આવશે એ નક્કી છે એ શૂન્ય કે શૂન્ય કરતાં મોટો જ આવશે જોઈ શકાય છે વર્ક થઈ ગયો એટલે આ કિંમત શૂન્ય કે શૂન્ય કરતાં મોટી જ આવે ઓકે દાખલા નંબર ઓગણીસ જુઓ શું કહ્યું છે એમાં નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં આ વધતું વિધેય છે ચારમાંથી વાય બરાબર બરાબર એફ ઓફ એક્સ ને વાયને આપણે એફ ઓફ એક્સ કહી દીધો છે એક્સ સ્ક્ર ઇ રેસ ટુ માઇનસ એક્સ

માઇનસ કેમ બહાર કાઢ્યો કે જે અવાયવ છે એમાં એક્સનો સહગુણક પ્લસ હોવો જોઈએ તો આપણને એફડેસ એક્સ વિશે સીધું જ ખ્યાલ આવી જાય ચલો હવે એફડેસ એક્સ બરાબર ઝીરો ઇમ્પ્લાયઝ એક્સ બરાબર ઝીરો આવશે અને એક્સ બરાબર બે આવશે ચલો આને સંખ્યા રેખા પર બતાવીએ આપણે જુઓ જરા અહીંયા અમે સંખ્યા રેખા બનાવી છે અહીંયા ઝીરો અને અહીંયા ટુ છે મતલબ અહીંયા એક્સ કેવો છે બેથી મોટો અહીંયા એક્સ કેવો છે ઝીરો અને બેની વચ્ચે અહીંયા એક્સ કેવો છે લેસ દેન ઝીરો ઓકે આ માઇનસ છે એનું ધ્યાન રાખવાનું છે આમ તો જમણી બાજુથી પ્લસ માઇનસ પ્લસ એવું આવે હંમેશા પ્લસથી શરૂ થાય જમણી બાજુ પણ આગળ માઇનસ હોય તો પછી માઇનસથી શરૂ થાય એટલે અહીંયા એફડેસ એક્સ લેસ દેન ઝીરો આવશે કયા અંતરાલમાં વધતું વિધેય છે તો એફડેસ એક્સ આ છે ઝીરો થી બે માં 0 થી બે ઝીરો થી બે ઝીરો થી બે આ રહ્યો ઝીરો થી માં કેવું છે વધતું વિધેય છે એટલે જવાબમાં આપણે લખી દઈએ સીધા જ ચલો મિત્રો બે ઉદાહરણ ગણીએ છીએ ઉદાહરણ બાર અને ઉદાહરણ તેર લઈએ છીએ બરાબર સમજો હવે ચલો ઉદાહરણ નંબર બાર

f'x = sin 3x નો વિકલન cos 3x * 3 ચલો હવે અંતરાલ નોકી કરવા શું કરીએ છે આપણે f'x = 0 લઈ લઈએ છે બરાબર એટલે f'x = 0 ઇમ્પ્લાયસ 3 cos 3x = 0 એટલે ઇમ્પ્લાયસ હવે મતલબ cos 3x = લો cos 3x શૂન્ય ક્યાં છે એ જરા જોવાનું છે આપણે અહીંયા આપણને અહીંયા એક્સ બિલોંગ્સ ટુ એને આપ્યું છે હું કારણમાં બતાવું છું અહીંયા એક્સ બિલોંગ્સ ટુ આપણી પાસે આ છે ઝીરો થી પાય બાય ટુ અને એફ ડેસ એક્સ એટલે આપણે લીઝન અંતરાલ લેવાનો સોરી વિરુદ્ધ અંતરાલ લેવાનો એફ ડેસ હંમેશા અંતરાલ વિવૃત લેવાનો એટલે એફ ડેસ ની વાત કરી રહ્યા છીએ એટલે અંતરાલ લઈશું વિવૃત એટલે ઝીરો લેસ ધેન એક્સ લેસ ધેન પાય બાય ટુ ઇમ્પ્લાઈઝ આપણે તો થ્રી એક્સ જોઈએ છે મહત્વનું આ છે એટલે મતલબ એટલે કે ક્યાં છે બને એટલે તમને ખ્યાલ છે એ પ્રકારે કયું ચરણ પહેલું બીજું અને ત્રીજું હે ને જીરો થી પાય બાય ટુ પાય બાય ટુ થી પાય અને પાય થી થ્રી હવે કોસ ઝીરો કરો એ કયા કયા કિંમત કોસની કિંમત અહીંયા પ્લસ વન અહીંયા માઇનસ વન અહીંયા ઝીરો ને અહીંયા ઝીરો એટલે આ એક જ ઝીરો આવશે આપણી પાસે પ્રશ્ન કેમ કારણ કે થ્રી પાય બાય ટુ તો અંતરાલ લેસ દેન છે ને ઇક્વલ ટુ ક્યાં છે એમાં આપણે કહ્યું કે વિકલનમાં અંતરાળ હંમેશા વિરુદ્ધ જ લેવાનું એટલે માત્ર આવશે એટલે માટે થ્રી એક્સ બરાબર પાય બાય ટુ પાય બાય ટુ આગળ ઝીરો છે એનો મતલબ એ થયો કે એક્સ બરાબર પાય બાય સિક્સ તમે આમ પણ લઈ શકો આ વસ્તુ ન લખવી હોય તો ઇમ્પ્લાયઝ કોસ નો શૂન્યનો ગણ ત્રણ તો 0 ના હોઈ શકે કોસ થ્રી એક્સ બરાબર ઝીરો છે તો હવે કોસ નો શૂન્યનો ગુણ યાદ કરો થ્રી એક્સ બરાબર ટુ એન પ્લસ વન પાય બાય ટુ ત્રણને લઈ લો એટલે એક્સ બરાબર ટુ એન પ્લસ વન પાય બાય સિક્સ આપણે એક્સની કિંમત શોધી છે ને એક્સ હવે છે ક્યાં ઝીરો થી ફાય બાય ટુમાં એક્સ પોતે ઝીરો થી પાય બાય ટુમાં છે તો એન બરાબર શું લેશો કે જેથી આ કિંમત ઝીરો થી ફાય બાય ટુમાં આવશે માત્ર ને માત્ર ઝીરો એટલે ઇમ્પ્લાયઝ એક્સ બરાબર એનની જગ્યાએ ઝીરો પાય બાય સિક્સ કારણમાં લખવાનું કે ઝીરો લેસ દેન એક્સ લેસ દેન પાય બાય ટુ છે એટલા માટે આમ પણ લઈ શકાય ડાયરેક્ટ પણ લખી શકાય

આ બાજુ ઝીરો હશે આ બાજુ અને અહીંયા શું હશે સુધી એટલે જો લેસ ધેન તો શું થશે મારે કોને બતાવવાનો છે થ્રી કોસ થ્રી એક્સ ધન છે કે ઋણ એ બતાવવાનો છે તો પહેલા મારે ત્રણ વડે ગુણવું આપડે અને ત્રણ વડે ગુણવું તો જીરો લેસ ધેન થ્રી એક્સ લેસ દેન પાઈ બાય ટુ એટલે થ્રી એક્સ ક્યાં આવે પહેલા ચરણમાં અને પેલા ચરણમાં કોસ થ્રી એક્સ કેવો છે ધને એટલે કોસ થ્રી એક્સ ઝીરો છે એનો મતલબ એફ ડેસ એક્સ ગ્રેટર કારણ કે કોસ ત્રણ એક્સ ધન હોય તો ત્રણ તો ધન છે જ એટલે આનો ગુણાકાર ધન જ થાય એટલે એફ ડેસ એક્સ ઝીરો એનો મતલબ એ થયો કે ઝીરોથી પાય બાય સિક્સમાં એફ ચુસ્ત વધતો વિધેય છે ચલો આ પ્રકારે નક્કી કર્યું પછી બીજું નક્કી કરી આવે પાય બાય સિક્સથી ફાય બાય ટુ કે જો ફાય બાય સિક્સ લેસ દેન એક્સ લેસ પાય બાય ટુ તો શું થશે આને બે વડે ત્રણ વડે ગુણો એટલે અહીંયા પાય બાય ટુ ત્રણ વડે ગુણશું એટલે લેસ અહીંયા થ્રી એક્સ ત્રણ વડે ગુણો તો અહીંયા લેસ દેન થ્રી બાય ચાલો કયું ચરણ આવે બરાબર જુઓ જો પાય બાય ટુ થી થ્રી પાઇ બાય ટુ પાય બાય ટુ થી થ્રી પાય બાય ટુ એટલે બીજું અને ત્રીજું અને બીજા અને ત્રીજા બંનેમાં કોસ ઋણ છે એટલે ઇમ્પ્લાઇઝ કોસ થ્રી એક્સ લેસ દેન ઝીરો અને ઇમ્પ્લાઇઝ એફ ડેસ એક્સ લેસ દેન ઝીરો મતલબ આથી આ અંતરાલમાં એટલે કે પાય બાય સિક્સથી પાય બાય ટુનો અંતરાલ એમાં એફ ચુસ્ત ઘટતું વિધેય છે હવે જરા ફરથી પાછા આવીએ આપણે એમાં એ વધે છે કે ઘટે છે એ અંતરાલ ચુસ્ત વધે ચુસ્ત ઘટે એવું નથી કીધું વધે છે કે ઘટે છે તો શું કરવાનું આ જે વિવૃત અંતરાલ છે એના છેડા આગળ જો વિધેય સતત હોય તો તમે આમાં વધે છે એવું કહી શકો આ છેડા એટલે જીરો પાય બાય સિક્સ અને પાય બાય ટુ આગળ વિધેય એફ એક્સ બરાબર શું છે સાઈન થ્રી એક્સ અને સતત છે મતલબ એ વ્યાખ્યાય છે જ આપણને ખબર છે અને સાઈન તો નું તમે આલેખ દોરો ખબર છે તમને સળંગ છે એવું ક્યાંય તૂટેલું છે જ નહીં એટલે વળી એક્સ બરાબર ઝીરો એક્સ બરાબર પાય બાય સિક્સ અને એક્સ બરાબર પાય બાય ટુ આગળ એફ સતત વિધેય છે સતત વિધેય છે એટલે માટે સમૃદ્ધ હવે જે ચુસ્ત વધતું હતું એના બદલે ચુસ્ત વધતું વિધેય છે ને આપણી પાસે એના બદલે વધતું વિધેય લખી શકાય માં એફ વધતું વિધેય છે આવો પ્રમેય છે છોકરાઓ પણ આ પ્રમેય સાબિત નથી કરતા આપણે જ્યારે પણ આ છેડા આગળ મતલબ આ વિરોધ અંતરાલ છે એમાં આ સંખ્યાઓ નથી મને જો સંખ્યા આગળ સતત હોય તો એ સંખ્યાને ઉમેરી અને તમે ત્યાં વધતું વિધેય છે એવું લખી શકો જીરો થી પાય બાય સિક્સમાં એફ વધતું વિધેય છે અને તથા બાય બાય એફ ઘટતું વિધેય છે ઓકે ચલો ઉદાહરણ તે જોઈએ છે વિધેય એફએક્સ બરાબર સાઈન એક્સ પ્લસ કોસ એક્સ

અને હા એક્સ બિલોંગ્સ ટુ સમૃતમાં ઝીરો થી ટુ પાય છે બરાબર ઓકે અને વિકલન કરીએ છીએ વિકલન કોસ કોસે કોસેક્સ નું માઇનસ એક્સ ચલો હવે એફડેસ એક્સ બરાબર ઝીરો લઈએ છીએ એફડેસ એક્સ બરાબર ઝીરો કોસ એક્સ માઇનસ સાઇનેક્સ બરાબર ઝીરો ઇમ્પ્લાઇઝ સાઇનેક્સને આ બદ લઉં છું એટલે સાઇનેક્સ બરાબર કોસેક્ષમ્પ્લાઇઝ હવે સાઈનેક્સ અને કોસેક્ષ બંને સમાન ક્યાં થશે એ નક્કી કરો એના માટે એકમ વર્તુળ આપણને ક્યાંથી ક્યાં લેવાનું કીધું છે ટુ પાય મતલબ આખું એક સર્કલ એક આખું પરિભ્રમણ બરાબર છે તો અને શરૂ થશે બાય આગળ કારણ કે સાઈન પાય બાય ફોર અને કોસ પાય બાય ફોર બંનેના મૂલ્યો વન અપોર ટુ વન અપોર બરાબર છે ઓકે પછી અહીંયા ના અહીંયા સાઈન ધન છે અને કોસ ઋણ છે એટલે સમાન થવાના નથી હા અહીંયા થશે પાછા કેમ એમ અહીંયા સાઈનને કોસ બંને ઋણ છે એટલે અહીંયા આવશે માઇનસ વન અપોર રૂટ ટુ સાઇનનું મૂલ્ય અને કોસનું મૂલ્ય પણ માઇનસ વન અપોર રૂટ ટુ એટલે પાય બાય ફોર અને પાય પ્લસ પાય બાય ફોર બે જગ્યાએ એટલે એમ્પ્લાઈઝ એક્સ બરાબર પાય બાય ફોર અથવા એક્સ બરાબર પાય પ્લસ પાય બાય ફોર બે સંખ્યાઓ છે એટલે કે એક્સ બરાબર પાય બાય ફોર અથવા ચાર ને એક પાંચ ફાઈવ પાય બાય ફોર ચલો હવે શું કરવાનું અને સંખ્યા રેખા અને અહીંયા ફાઈવ પાય બાય ફોર લઉં છું હા પાછો અંતરાલ આપ્યો છે આ બાજુ ટુ પાય સુધી જશે એનાથી વધારે નહીં અને આ બાજુ ક્યાં જશે જીરો સુધી લેસ ધેન એક્સ લેસ દેન ટુ પાય બસ આ બાજુ જ જવાનું આપણે આ તો બાઉન્ડ્રી છે આપણે એની ત્રણ અંતરાલ પડશે ચાલો એક ઝીરો લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન એમ્પ્લાઈઝ જો મેં અહીંયા બરાબર ઝીરો લઈ લીધો છે કારણ શું અત્યારે હું એફડેસ એક્સ વિશે વાત કરવા જઈ રહ્યો છું હવે એક્સ બરાબર ઝીરો મૂકવામાં તો કોસ ઝીરો વન અને સાઇન ઝીરો ઝીરો મતલબ એફડેસ એક્સ વન થયો ને એટલે શૂન્યથી મોટો થયો એટલે ઇમ્પ્લાયઝ કોસેક્સની કિંમત એ સાઇન એક્સની કિંમત કરતા વધારે જ છે ઝીરો ઝીરોથી ફાઈવ બાય ફોરમાં ઝીરોથી ફાય બાય ફોરમાં યાદ કરો જ મેં તને તે પહેલા પણ કહ્યું છે ભાઈ અહીંયા એ આમ વન ઝીરો અને અહીંયા વન અપોર રૂટ ટુ વન અપોર રૂટ ટુ તો આટલેથી આટલા ભાગમાં કોણ મોટું કોસ એટલે ઇમ્પ્લાયઝ એફ ડેસ એક્સ ગ્રેટર ઝીરો ચલો બીજા વિકલ્પમાં આપણે કીધું કે થી અહીંયા પાય બાય ફોર થી પાય બાય ટુમાં તો સાઈન મોટો છે અહીંથી પાય સુધી પણ સાઇન મોટો છે કેમ સાઈન ધન છે હવે અહીંથી તે આટલા સુધીમાં જરા આના એમ નક્કી કરો માઇનસ વન ઝીરો એટલે કોસ પોતે માઇનસ વન છે અને સાઈન ઝીરો હે ને એટલે આપણી પાસે કોસ નાનો છે અને હજુ ઘટતો ઘટતો અહીંયા આવશે છે ત્યારે બંને સમાન થશે એટલે આટલેથી આટલા ભાગમાં સાઈન મોટો છે એટલે અહીંયા લખીશું કોસ એક્સ લેસ દેન સાઈન એક્સ ફાઈ બાય ફોર આટલેથી આટલામાં કોસ મોટો અહીંથી આટલા ભાગમાં સાઈન મોટો છે એટલે માટે એફ ડેસ એક્સ શું થવાનું લેસ ધેન ઝીરો અને વિકલ્પ ત્રણ વિકલ્પ ત્રણ એટલે આ ધેન ધેન અહીંયા ઇક્વલ ટુ લખાતો નથી કેમ જો તમે અહીંયા ઇક્વલ ટુ લખશો પાય બાય ફોર તો પાય બાય ફોર અને સોરી અહીંયા પાય બાય ફોર અને ફોર એટલે ઝીરો આગળ અને ટુ પાય આગળ ઇક્વલ ટુ લખી શકશું કારણ કે આ ઝીરો થવાનો નથી ટુ પાય આગળ કોસ નું મૂલ્ય વન અને સાઈન નું મૂલ્ય ઝીરો છે ઓકે ચલો ફાઈવ પાય બાય થી છેક પાય બાય ફોર સુધી આપણે તો આટલા સુધી જ જવાનું છે ટુ પાઇ સુધી એમાં કોસ ધન જ છે કારણ કે આ તો ચોથા જણમાં કોસ ધન છે એટલે કોસ મોટો છે અહીંથી એટલા ભાગમાં કોસ મોટો એટલે ઇમ્પ્લાઈઝ કોસ એક્સ ગ્રેટર દેન સાઇન એટલે ઇમ્પ્લાઈઝ એફ ડેસ એક્સ ગ્રેટર દેન ઝીરો એટલે માટે આ બંનેમાં એફ ડેસ એક્સ ગ્રેટર દેન છે મતલબ સંવૃત અંતરાલ વધતું વિધેય છે અને આમાં એફ ડેસ એક્સ લેસ દેન ઝીરો છે પણ એ અંતરાલ વિવૃત છે તથા વિવૃત અંતરાલ પાય બાય ફોર થી ફાઈવ પાય બાય ફોર માં ચુસ્ત ઘટતું વિધેય છે ઓકે